તમારી સાથે નક્કી કર્યું ને
મારી સાથે પરણવા તૈયાર હતો. એ શા માટે તૈયાર હતો તને ખબર છે? ના ના, મને જરાય ખબર નથી. તો હું તને કહું, એ વિજયને જસુ નામની છોકરી સાથે લપડું હતું. પછી એને પોતાને ખબર પડી કે એના જેવા તો બે ત્રણ રાખેલા છે. તો પછી કચરો ક્યાં પડ્યો મારી સાથે કરવા? અનુ, જોવા દે. આવા આપણે આપણી વાત કરીએ, એ દિવસો કેટલા ફાઇન હતા. તમે કેટલા સુંદર દેખાતા હતા. ચેક્સ વાળો શર્ટ, સફેદ પેર બોટમ અને લાંબા વાળ. શું તમારી પર્સનલ રીતિ હતી? તમે તો રાજેશ ખન્ના જેવા દેખાતા હતા. તમારો દેખાવ અને પર્સનલ રીતિ ઉપર હું મોહી ગઈ અને તમને ફાઇન. તું પણ એકદમ શર્મીલી, મધમસ્ત વ્યક્તિત્વ તારું. જેમ નદી કાંઠે ઊભા હોય અને નદીમાં જબરદસ્ત ભરતી હોય તેવી તારી યુવાની. આ ભરતીના પાણી નદીના પટ ઉપર ઉગેલા ઘાસને ભીંજવી જાય. ચારો તરફ યુવાવસ્થાનું પાણી જ પાણી. જરા પણ નજીક હોય તો ભીંજાય જાય. હા હા, હવે રેવા દે રવિના પપ્પા. તમારા જેવું મીઠું મીઠું બોલતા મને ના આવો. પણ અનુ, કઈ નહીં, જવા દે. અત્યારે તો નદીના પાણી ઊંડા ઉતરી ગયા છે, ઘાસ પણ સુકાઈ ગયું છે. મારો અહીંયા રૂપી પણ કોઈ બંગાળમાં પણ લેવા તૈયાર નથી. તમારી વાત સાચી છે. રવિના જન્મ સમય મારો જીવ જાય તો ભલે જાય, તમે મારા બાળકને બચાવ્યો. ભગવાને એક માતાનો સાથ સાંભળ્યો અને અમે બંને બચી ગયા. હે ભગવાન, મારા નો કેટલો ભાગ્યશાળી છે અને તેનાથી પણ વધુ ભાગ્યશાળી હું છું કે મારા રવિએ મારો જીવ બચાવ્યો. ખરેખર ખૂબ જ આનંદના દિવસો હતા. એક દિવસ ઉપમા, એક દિવસ ખમણ, પાટુડી, મિસળ પાઉં, બટર બ્રેડ આપણે રવિ માટે તૈયાર કરતા હતા અને એમાંથી જે વધે તે આપણે જણી જણીયાને ખાઈ લેતા હતા. અને અનુ, તું તો બદમાશી કરતી અને કહેતી કે તમે ખાઈ લો, હું ખાઈશ તો મને એસિડિટી થશે અને આમ પણ મને ભૂખ નથી લાગી, આવું કહેતી. યાદ છે ને તને, આપણે રવિ માટે કેટલો સરસ રોજે રોજ નવો જ નાસ્તો તૈયાર કરતા હતા. કેમ ચૂપ છે, કઈ બોલતી કેમ નથી? હા હા, મને બધું જ યાદ છે, હું કઈ નથી ભૂલી. પણ અનુ, મારી ડાબી આંખ ફડકી રહી છે, આજે મને ધ્રાસકો પણ પડે છે. અરે શુભ શુભ બોલો, શુભ શુભ કહ્યા કરો. દીકરો છે, ગુણવાન બહુ છે, ફૂલ જેવી નાની રોશની દીકરી છે. ભગવાને બધું જ સુખ મારા ખોળામાં આપ્યું છે. આટલા વૈભવ સાથે તો સાત જન્મ જીવી જઈશ. તમે ખોટી ખોટી ચિંતા શા માટે કરો છો? પણ અનુ, આ પવનની દિશા બદલાઈ રહી છે, આ વંટોળિયો મારા ઘર તરફ વંટાતો હોવાનો મને ભાસ થાય છે, મને અજુકતાના વાવર થાય છે. અનુ, બરાબર નથી.
કરી નાખી. મનુ બેટા ધ્યાનથી કામ કર, ધ્યાનથી કામ કર. હવે બોલો આવડી નાની વાત માં આવડું મોટું ભાષણ ઠોક્યું મને. એમને કઈ વાંધો નહીં, મમ્મી પપ્પા સાથે હું વાત કરી લઈશ. તું પણ તારો પિતો ગુમાવતી નહીં. મમ્મી પપ્પા જીવો જીવો, દાદાજી મને ચોકલેટ અપાવી. એમ તને કેટલી વાર કહ્યું કે આવું બધું ખાવાનું નહીં, અને પપ્પાને પણ શું સમજ પડે છે, જ્યારે જુઓ ત્યારે રોશનીના હાથમાં ચોકલેટ લોલીપોપ પકડાવી દે છે. બોલ રવિ બેટા, શું થયું? પપ્પા મેં તમને કેટલી વાર કહ્યું કે રોશનીની આદત તો બગાડો નહીં, તેના દાંત તો જુઓ કેવા થઈ ગયા છે. પણ હું ક્યાં તેને રોજ રોજ આપું છું. ના પપ્પા, હવે તમારે આના હાથમાં ચોકલેટ બોકલેટ આપવાની નહીં. પરંતુ રોજ રોજ તો મનોરમા પોતે લાવીને આપે છે, હું તો કદી વધી આપું છું, પછી આટલો ગુસ્સે શું કામ થાય છે? બીજું બધું કઈ નહીં, હવે તમે આના હાથમાં ચોકલેટ બોકલેટ ના આપતા, બીજી વખત તારા હાથમાં દેખાશે તો માર ખાશે પપ્પા આટલો, સમજી? દાદા કઈ નહીં બેટા, પપ્પા છે, ચૂપ થઈ જા. રવિ બેટા, જયારે તું નાનો હતો ને ત્યારે તારા દાદાજી પણ તને ચોરી છુપી થી ચોકલેટ આપતા, પરંતુ મેં તેમની સાથે કદી ઊંચા અવાજે વાત કરી ન હતી. પણ તે આજે રોશનીના દાદાજી સાથે ઊંચા અવાજે વાત જ નહીં, મારા દિલને પણ દુભાવ્યો છે. શું થયું રવિના પપ્પા? અને રોશની બેટા, તું કેમ ડરે છે? કઈ નહીં અનુ, આ તો જરા રવિનું બાળપણ યાદ આવી ગયું. મનોરમા અંદર ચાલ. રોશની ચાલ અંદર. દીકરી તો દીકરી છે, દીકરી વિના સુનો સંસાર, દીકરી એટલે વહાલનો દરિયો. ચાલ કઈ નહીં, જેવી ઈશ્વરની મરજી.
આ નરી માને ટેન્ટેડે આ શું છે ચશ્મા અરે તમે બરાબર છાપું વાંચી શકશો તે દિવસે તમારા થી ચશ્મા તૂટી ગયા હતા ને એટલા માટે આજે હું તમારા માટે નવા ચશ્મા લાવી છું પરંતુ આટલા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા એમાં એવું છે ને કે મમ્મી મને વાપરવાના પૈસા આપે છે એમાંથી ભેગા કરી કરીને મેં તમારા માટે ચશ્મા લીધા છે આજે તમારો જન્મદિવસ છે ને મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ મારા સગા દીકરાને મારો જન્મદિવસ યાદ નથી પરંતુ તને યાદ છે મને પણ યાદ છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ મનપસંદ વસ્તુ હોય તો વધારે સારું ગયા કરો દીકરો તને શું થયું આમ બચારા ઘણા ઘણા
પણ કઈ નહીં, આ મારો ઓફર લે છે કે તમારે એવા ઘરડા ઘરમાં જવું પડશે, બસ મનોરમા. ચાદર છે, મા બાપ તો ભૈલા પથ્થર છે.
છે પાયાના સફર સુખની દુઃખની પાતેલી ડર ઘર છે પોતાનું દીકરા છે પોતાના ઘર છે પોતાનું દીકરા છે પોતાનો તોય છે બે તોય છે બે મા બાપ જે છોડો ઘરના ઘર આપણી રાહ જોઈ રહ્યું છે Thank you.